માળિયાહાટીનામાં સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા હરતું ફરતું અન્નક્ષેત્રા શરૂ કર્યું. દરરોજ 500 લોકોને વિનામૂલ્યે ભોજન અપાય છે. માળિયાહાટીનામાં સીતારામ સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 35 વર્ષથી અન્નક્ષેત્ર ચાલે છે. દરરોજ 70 થી 100 આસપાસના ભિક્ષુકો ભોજન લે છે, પણ હાલ કોરોનાની મહામારીના કારણે આયોજકો સીતારામ. મારું નામ ગુણભાઈ રૂપાટિયા ઉર્ફે રાણુભાઈ. છેલ્લા 35 વર્ષથી આ સીતારામ સેવા ટ્રસ્ટની સ્થાપના કરેલી, જે વિવિધ પ્રવૃત્તિ કરે છે. દવા સહાય, શિક્ષણ સહાય, આવાસ સહાય, તદુપરાંત જેને જે જરૂરત હોય એ તમામ સંસ્થાઓ પૂરી કરે છે. અને આની પહેલાં પણ લોકડાઉન વખતે ઘરે ઘરે આ રીતે જમવાનું પહોંચાડી 4.5 લાખ રૂપિયાનો ખર્ચ કરેલો. અત્યારે પણ કોરોનાને કારણે ઘરે ઘરે 500-600 વ્યક્તિને દાળ ભાત રોટલી સંભારો છાશ બધું પહોંચાડીએ છીએ. જે સીતારામ સેવા ટ્રસ્ટ છેલ્લા 35 વર્ષથી રાજકોટ, જેતપુર, વેરાવળ, માળિયા તાલુકાના સહકારથી ચાલે છે, એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. કોઈને પણ આ બાબતમાં મદદરૂપ થવું હોય તો સીતારામ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાણુભાઈ રૂપાલિયા મોબાઈલ નંબર 70168 88 47 ઉપર કોન્ટેક કરવો. આપ સર્વે અત્યાર સુધી જે કંઈ સાથ સહકાર આપેલ છે એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. આવી નવી સેવાનો લાભ લેતા આપતા રહેશો તેવી વિનંતી. કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે. વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે. 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે. કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે. સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે. અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ. કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ. આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ. આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ. માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ.